નિતેશ ઇસ્ટેટે એક MOU સાઇન કર્યો છે 130 કરોડના રેસિડેન્શિયલ પ્રોજેક્ટ માટે બેંગ્લોરમાં. નિતેશ ઇસ્ટેટના એક ચાર્ટ પર આપણે નજર કરી લઈએ તો અત્યારે આપણે જોઈ રહ્યા છે કે કહી શકાય કે 1.5-2% અપસાઇડ જોવા મળી રહી છે. ચાર્ટ શું કહી રહ્યા છે જીનેશ? નિશે ચાર્ટ અટ્રેક્ટિવ નથી, કારણ કે નિતેશ એક્સપોર્ટની આપણે જો વાત કરીએ તો એ 2011માં 55 રૂપીઝ હતો અને ત્યારથી આ કાઉન્ટર લગાતાર નીચે જ પડી રહ્યું છે. તમે જોશો કે 2013 અને 2015માં આ કાઉન્ટરે 9 રૂપિયાની આસપાસના લો પણ ટેસ્ટ કરેલા છે અને હજી પણ આ કાઉન્ટર ઉપર જતું નથી, ઉપર જાય છે 19 રૂપિયાથી એ કાઉન્ટરને એક રેઝિસ્ટન્સ નડે છે, નીચેની તરફ કન્સોલિડેશન કરે છે. આ કન્સોલિડેશન કેટલો ટાઈમ રહેશે એ પણ હજુ એક સવાલ છે. જ્યાં સુધી આ કાઉન્ટર 19 રૂપિયાની ઉપર જતો નથી કે જે એના છેલ્લા ઘણા ખરા વર્ષોનો રેઝિસ્ટન્સ છે, ત્યાં સુધી આ કાઉન્ટર પર કોઈ કોલ ના લેવો જોઈએ. ટ્રેડિંગની દ્રષ્ટિએ જરા પણ અટ્રેક્ટિવ કાઉન્ટર નથી, તો અત્યારના તો આ કાઉન્ટરથી દૂર રહેવું જોઈએ. 19 રૂપિયાની ઉપર આપણે એને રિવ્યુ ડેફિનેટલી કરી શકાય.